नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वत्सायाणम, नमो वत्सायाणम, नमो लोए सौवः शाहुणम। नमो लोए सौवः शाहुणम। ऐसो पंच नमुक्कारो ऐसो पंच नमुक्कारो नौवपावप्पणासनो सौवपावप्पणासनो मंगलाणं च सौवेसि मंगलानं च सौवेसिं पद्मं हवै मंगलम्। पर्वं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચિદાનંદ। સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ, ભરતભાઈ શ્રી કરુણા આવશે અને વિભૂતિબેન કરશે। જય સચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। दादा न ज्ञान तकी देखिए छे उजड़ा। दादा न ज्ञान तकी देखिए छे उजड़ा। नथी हजी साफ थया काया न कपड़ा। नथी हजी साफ थया काया न कपड़ा। दादा ना ज्ञान तकी देखिए छे उजड़ा। दादा ना ज्ञान तकी देखिए छे उजड़ा। नथी हजी साफ थया काया ना कपड़ा। नथी हजी साफ थया काया ना कपड़ा। आयुष टूका चयने घासड़ा करमना। आयुष टूका चयने घासड़ा करमना। उकलाता नती हजी कोयड़ा पजलना। उकलाता नती हजी कोयड़ा पजलना। झटकी ने साफ करो एकमेव प्रार्थना। झटकी ने साफ करो एकमेव प्रार्थना। दादाजी माफ करो बालक चे धूड़िया। दादाजी माफ करो बालक चे धूड़िया। दादा ना ज्ञान थकी देखिए चे उजड़ा। दादा ना ज्ञान थकी देखिए छे उजड़ा। नथी हजी साफ थया काया ना कपड़ा। नथी हजी साफ थया काया ना कपड़ा। आखू ए गाम जमे कंकोड़ा गाटना। आखो ये गाम जमे कंकोड़ा गाठना। चित्त फरे चौटा मा दुनिया ना बाग मा। चित्त फरे चौटा मा दुनिया ना बाग मा। हवे सहन थतु नथी बढ़ती भरहाड़ मा। हवे सहन थतु नथी बढ़ती भरहाड़ मा। खोदी ना को जड़ मुड़ती गांठियों ना मूड़िया। खोदी ना खो जड़ मुड़ती गांठियों ना मूड़िया। दादा ना ज्ञान तकी देखिए छे उजड़ा। दादा ना ज्ञान थकी देखिए छे उजड़ा। नथी हजी साफ थया काया ना कपड़ा। न
હતી હજી સાફ થયા કાયાના કપડા બાગોડે ભેંસ અને ચાગોડે ચાસ બાગોડે ભેંસ અને છાગોડે છાસ નારાચો ખ્વાબમાં વ્યવહારે જાગ નારાચો ખ્વાબમાં વ્યવહારે જાગ સ્વચ્છ રાખો અંતકરણ વર્તન સ્વચ્છ રાખો અંતસ્કરણ મન વાણી વર્તના કોઈને એ ગમતા નથી ગંધાતા લુગડા કોઈને એ ગમતા નથી ગંધાતા લુગડા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા નથી હજી સાફ થયા કાયાના કપડા નથી હજી સાફ થયા કાયાના કપડા આપણું જે હતું નહીં છે નહીં ને થશે નહીં આપણું જે હતું નહીં છે નહીં ને થશે નહીં આપણે જ્ઞાન ચોટવા મોહાંદા સક્તમાં આપણે જ્ઞાન ચોટવા મોહાંદા સક્તમાં ધમધમાવો પુરુષાર્થ એક એક શ્વાસમાં ધમધમાવો પુરુષાર્થ એક એક શ્વાસમાં ગાંઠ ને ના ગાંઠ છૂટે કાયાના લફરા ગાંઠ ને ના ગાંઠ છૂટે કાયાના લફરા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા નથી હજી સાફ થયા કાયાના કપડા નથી હજી સાફ થયા કાયાના કપડા દોડત 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 ભટક 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 દોડત 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 ભટક 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 થકત થકત બોલે જીવ હવે ખપે મુક્ત થકત થકત બોલે જીવ હવે ખપે મુક્ત ચક્કર ચક્કર ચાર ગતિ ઘૂમિયા ચક્કરડા ચક્કર ચક્કર ચાર ગતિ ઘૂમિયા ચક્કરડા મિટાવી દો દાદા પૌન ફેર ફુદરડા મિટાવી દો દાદા બવના ફેર ફુદરડા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા નથી હજી સાફ થયા કાયાના કપડા હજી સાફ થયા કાયાના કપડા દાદાજી માફ કરો બાળક છે ધૂળિયા દાદાજી માફ કરો બાળક છે ધૂળિયા ખુદી નખો જડ મૂળથી ગાંઠ્યું ના મૂળિયા ખુદી નખો જડ મૂળથી ગાંઠ્યું ના મૂળિયા કોઈને ગમતા નથી ગંધાતા લુગડા કોઈને ગમતા નથી ગંધાતા લુગડા ગાંઠ ને ના ગાંઠ છૂટે કાયાના લફરા ગાંઠ ને ના ગાંઠ છૂટે કાયાના લફરા મિટાવી દો દાદા ભવના ફેર ફુદરડા મિટાવી દો દાદા ભવના ફેર ફુદરડા નથી હજી સાફ થયા કાયાના કપડા
नथी हजी साफाया काया ना कपड़ा, नथी हजी साफ थया काया ना कपड़ा, नथी हजी साफ थया काया ना कपड़ा। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। આપણને જ્ઞાન મળી ગયું એની ઇફેક્ટ છે, બટ હજી જે આપણા કર્મો નો હિસાબ જે લઈને આવ્યા છે એ બાકી છે ચૂકવવાનો. દાદા એ આપણને સીધું ટોપ ફ્લોર પર બેસાડી દીધું, પેલા જ્ઞાન આપી દીધું ને હવે કીધું કે તમે હવે પાયા ચણીને ઉપર પહોંચજો. અક્રમ વિજ્ઞાનની બલિહારી છે, જે ક્રમિક માર્ગ છે એની અંદર એવું છે કે તમારે એક 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 પળ બધા સાફ કરતા 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 પછી આગળ જવાનો, પછી મોક્ષ મળે. દાદા ભગવાન અક્રમમાં આપણને પહેલા જ્ઞાન આપી દીધું ને હવે કીધું કે તમે પાયા ચણી લેજો, એટલે કે વ્યવહારનો નિકાલ કરી દેજો. પણ આયુષ ટૂંકા છે અને ગાંસડા કર્મના, આપણા કર્મોનો જે ક્વોન્ટમ છે, જથ્થો છે, એટલો બધો છે કે એના માટે આખું આયુષ ટૂંકું પડે. માણસ અહીંયાથી ચાલતો ચાલતો બરોડા જાય કે અમદાવાદ જાય તો એની જિંદગીમાં કેટલી વાર જઈ આવી શકે, પ્લેનમાં જાય તો એ કેટલી વાર આવી જઈ શકે, છતાં એનાથી પણ એના કર્મોનો જે હિસાબ છે એ પૂરો થતો નથી, એટલો કોન્સન્ટ્રેટેડ કર્મોનો હિસાબ છે. હવે આ જે કોયડો છે એ એક પઝલ વાળો કોયડો છે કે જે હજી આપણાથી કોઈનાથી ઉકેલાઈ શકાયો નથી, કે આ કર્મ કેળને બંધાઈ જાય ને એમાંથી કેળ ના છૂટવું. દાદા ભગવાન આપણને એમાંથી છોડાવ્યા, એમાં આપણે પ્રાર્થના કરી દાદા ભગવાનને કે દાદા ભગવાન હવે અમારા આ બધા કોયડા છે, પઝલ છે, એને તમે સાફ કરી દો. એટલે કે આ બાળ, એટલે આપણે જે મનુષ્યો જે આવ્યા છે દાદા ભગવાનના સંસર્ગમાં એ એવા છે કે જે ધૂળિયા બાળકો હોય એના એના કપડાં છે ને ધૂળથી રંગાયેલા હોય, કે એને ઝટકે ને એકવાર તો ધૂળ નીકળી જાય, બહુ ગાઢા આવરણ વાળા નથી આ કચરા બધા. આખું એ ગામ જમે કંકોડા ગાંઠના, આખું એ ગામ જમે એટલે સૌ સૌના પોતપોતાના હિસાબથી બધું કરી રહ્યું છે, એમાં કશું બીજું છે નહીં. ચિત્ત ફરે ચૌટામાં, એટલે ચિત્ત જે છે આખો દિવસ બહારની તરફ સંસાર તરફ જ હોય છે, અને દુનિયાના ભાગમાં એટલે કે દુનિયાની અંદર કે બહારની દ્રષ્ટિ જે છે એમાં જે આકર્ષક લાગે એની અંદર ચિત્ત ગ્રહાયેલું રહ્યું છે, કોઈ કોઈ દિવસ આત્મા તરફ ઈ ગયું નથી. હવે સહન થતું નથી, આ બધું જોયા પછી હવે આજે બહારનો જે દહા લાગે છે એ સહન થતો નથી. આખી દુનિયા ભરહાડમાં અગ્નિમાં જલી રહ્યો ચારે તરફથી એવું લાગી રહ્યું છે. તો દાદા ભગવાન હવે જે આનું જે રૂટકોઝ છે તમે રૂટકોઝ જળમૂળથી હવે કાઢી નાખો, અને દાદા ભગવાને આપણું રૂટકોઝ ઉડાડી દીધું છે. ભાગોડે ભેંસ અને છાગોડે છાસ, નારા ચોખ આપમાં વ્યવહારે જાગ. આનો મતલબ એવો થાય કે જેમ શેખ ચલી જેમ વિચાર કરીને એમ કહેતો કે હું આમ કરીશ આમ કરીશ આમ કરીશ, હકીકતમાં કશું થતું નથી. એવી રીતના કે ભગવાન આવીને મને છોડાવી જશે અને મારું કામ થઈ જશે એવું કશું થતું નથી. પુરુષાર્થ પોતે જ કરવો પડે છે, અને જે વ્યવહાર લઈને આવ્યો છે એનો સમભાવે નિકાલ કરતા જવાનું છે. સ્વચ્છ રાખો અંતસ્કરણ મન વાણી વર્તના. દાદા ભગવાન કહે છે કે હવે આપણી જે વૃત્તિઓ છે એ જે જેટલી જેવી હતી એવી લઈને આવ્યા છે, પણ જેમ જેમ ઓળખાતી જશે તેમ તેમ આપણું અંતસ્કરણ નિર્મળ ચોખ્ખું ટ્રાન્સપરન્ટ થતું જશે. કોઈને ગમતા નથી ગંદાધા લુગડા, એટલે કે આપણું મન એટલે વિચારવાનું હિંસક ભાવ હોય તો આપણને પોતાને નહીં ગમે અને સામે વાળી વ્યક્તિને પણ એના પડઘા અવશ્ય એવા જ પડશે. વાણી આપણી બોલવાની છટા અગર સારી હોય, કોઈને હિતકર મિતકર પ્રીતકર હોય તો સામેવાળી વ્યક્તિને આપણી વાત સાંભળવી ગમે, અન્યથા એને ગમે નહીં. વર્તના એટલે આપણો વ્યવહાર, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આપણો વ્યવહાર જે છે એને સામેવાળાને ગમે તો જ બીજી વાર આપણી સાથે વાતચીત કરે અથવા તો એ આપણાથી દૂર ભાગે. કોઈને ગમતા નથી ગંધાધા લુગડા, મીન્સ કે આપણું વર્તન અગર વાણી મન વાણી વર્તન અગર સામેવાળાને એપ્રોપ્રિએટ ન લાગે તો એ વ્યક્તિ આપણને ક્યારે પછી બીજી વાર બોલાવે નહીં. કોઈને ગમતા નથી ગંધાધા લુગડાનો મતલબ આવો થાય છે. અમે બહારની દુનિયામાં અગર તમે ક્યાંય જઈએ આપણે અને જે પ્રસંગોપાત આપણે કપડાં ન પહેર્યા હોય તો આપણે બધે ઠેકાળે અડખામણા થઈ જઈએ છીએ. એટલે જ્યાં જેવું યોગ્ય હોય તેવી રીતના આપણે વર્તન કરવું. આપણું જે હતું નહીં છે નહીં ને થશે નહીં, આપણે ગયા ચોટવા મોહાંધા સક્તમાં. મન વાણી કાયા ક્યારે કોઈના થયા નથી થશે નહીં અને છે પણ નહીં,
छता अज्ञान अवस्था में मोहना हिसाब के आ हूँ छू ने मारू छे अपने एम चोटवा गया। हवे आपणे पुरुषार्थ शु करवानो छे कि आ मन वचन कायाथी हूँ तद्दन जुदो एवो शुद्धात्मा छू। एक एक श्वास श्वासे श्वासे कारण के कोई ने खबर नहीं पोतानु आयुष्य कर्म केटलू छे अने क्यारे खत्म थई जवानो छे। गांठ ने ना गांठ गांठ एटले के मन नी जेटली गांठो ज्यारे ज्यारे फूटे छे तेने जोई अने एनो निकाल करवो। हवे एना पक्ष में आपणे बेसवू नहीं, जेम जेम आपणे गांठ थी एटले के मन थी छूटता थता जशू एटला आपणे आपणे आ काया ना जे हिसाब किताब लाव्या छे एमांथी छूटता जशू। जयरे मन आत्मी हसे त्यारे मोक्ष तद्दन हाथमां हसे। दादा भगवान अमन मुनि कहेवाता था, एमनुं मन तद्दन आत्मी गयेलू हतुं, मन ने ज्ञेय तरीके जोता अने जाणता हता। दोड़त 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 भटक 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 थकत थकत बोले जीव हवे खपे मुक्तक। आखी जिंदगी ज्यारथी जन्म थी मौत सुधी मनुष्य दौड़तो जो है कोई ने कोई चीज पाछळ, कोई वस्तु पाछळ, कोई ऐषणा कोई इच्छा एना पाछळ दौड़तो 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 जो है, पण एने कशु प्राप्त थतुं नथी सिवाय के थाक। आ भटक 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 एटले के अनंत गतिओमां चारे गतिओमां अनंत वखत जन्म लीधो मृत्यु थयुं जन्म लीधो मृत्यु थयुं। दादा भगवान कहे छे कि तू भटकी 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 ने आव्यो छे, हवे आ मनुष्य भावमां तने आ ज्ञान मळ्युं छे माटे तू पासरो थया अने अहींयाथी एक एक भव आत्मा माटे गाळी ले अने सीधो મોક્ષે ચાલ્યો જા। ત્યારે આટલું બધું ભટકીને જીવ પછી કહે છે હવે કે હવે મને આ બધામાંથી મુક્તિ જોઈએ। ચક્કર ચક્કર ચાર ગતિ એટલે દેવ ગતિ, મનુષ્ય ગતિ, તિર્યંજ ગતિ અને નર્ક નારકી ગતિ, આ ચાર ગતિ અંદર ચક્કર ઘૂમ્યા રાખે જેમ ઘાણીનો બળદ હોય ગોળ 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 ફર્યા રાખે પણ ક્યાંય પહોંચતો નથી, એવી રીતે આપણે આ ચાર ગતિના ચક્કરડામાં ફર્યા રાખ્યા પણ ક્યાંય પહોંચ્યા નહીં। હવે આપણે દાદા ભગવાનને પ્રાર્થના કરવાની કે હે દાદા ભગવાન, તમે અમને આ જે જ્ઞાન આપ્યું એમાંથી હવે આ ચારે ગતિના ચક્કરડામાંથી અમે મુક્ત થઈએ, અમે સિમંદર સ્વામીના દર્શન કરી અને મોક્ષે ચાલ્યા જઈએ। મારો હિસાબ મને આવું સમજાય છે। જય સચ્ચિદાનંદ। કઈ ભૂલચૂક હોય દીપક આનંદજી મહેશ આનંદજી ક્ષમા કરી દેજો। બહુ સરસ, જય સચ્ચિદાનંદ। અને આપણે હા તમે એકલું મોકલું તું ગ્રહ વિશે, નવ ગ્રહ વિશે, હા ગઈકાલના પદમાં હતું, હા એટલે આ જેટલા નવ ગ્રહ છે ને એ આપણી મહી જ પડેલા છે બધા, રાઈટ રાઈટ ના એટલે એમાં જે કવિરાજ લખેલું છે ને એમાં થોડું એ શોર્ટ લખ્યું, આગળનું જ લખ્યું છે એમાં દુરા હટા કટા કદા હા મતી કરીને આવે છે ને, મતી કઈ કઈ મત આવે છે, પ્રતિ પ્રતિ કરીને આવે છે, વોટ ઇઝ ધેટ પ્રતિ પ્રતિ એક હા એટલા માટે એટલે કદાચ એનો કઈ કારણ કે પેલું પ્રાસ બેસાડવા માટે કઈ બીજો શબ્દ વાપર્યો હોય એવું થાય ને, ઓકે હા એટલા માટે પ્રતિ એટલે આમ તો પરિગ્રહ પરિગ્રહના હિસાબમાં જ આવે લગભગ, પ્રતિ એટલે પોતાનું પોતા તરફ લગભગ મને મને મારે વાંચવું પડશે પાછું, બાકી નવગ્રહ જે છે એટલે એ જોજો ને તમે, જી જી ચોક્કસ ચોક્કસ ચોક્કસ, સારું જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, વેરી ગુડ। તમારું એક સારું શું છે કે ટૂંકામાં કમ્પ્લીટ કરી નાખે છે, તમે ટૂંકામાં કમ્પ્લીટ કરી નાખો તો અમારે છે ને અમારે લાંબુ થાય એટલે એ આજે ટૂંકામાં આવી જાય છે ને એ બહુ ઇફેક્ટિવ હોય છે, લાંબામાં પછી ગલીમાંથી 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 ઘર ભૂલી જવાય એના જેવું સમટાઈમ્સ sometimes દાદા ભગવાન કહે છે દરેકે દરેક ખૂણા જાણવા જરૂરી છે, એટલે આપણે દરેક ખૂણા જાણી લઈએ તો આપણે એટલા ચોખ્ખા થઈ જઈએ એમાંથી, કરેક્ટ કરેક્ટ કરેક્ટ, જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ। ગીતાબેન આવે છે અવાજ? સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ ગીતાબેન બોલો, જય સચ્ચિદાનંદ દીપકાનંદ। બુક નંબર બી 7, પાનું નંબર 89, 29, 11, 73, 73, ઔરંગાબાદ, નીચે પેજ 39 ઓફ 45, બાઇન્ડિંગ નંબર 4,
બોલજો બોલો મહેશાનંદજી સાહેબ જય સચ્ચિદાનંદ હા જય સચ્ચિદાનંદ સાહેબ આપનો અવાજ બહુ સ્લો આવે આવ્યો આવે છે હજી સ્લો સ્લો છે જરા હવે હા હવે આવ્યો બરોબર ઓકે પાછો સ્લો થઈ ગયો એવું છે કે વાયર વખાણું છે હવે હા બસ હવે બરોબર છે હા તો માઇક બંધ હતું એટલે પ્રતિક્રમણ કરવાનું તો ક્વેશ્ચન માર્ક પછી એમાં દાદા ભગવાન કે છે કે પેલો ધોબી બધાના કપડા ધોવા લઈ જાય ને આળસ થી ધોયા વિના એમને એમ રાખે તો પ્રશ્નાર્થ આળસ થી રહી જાય તો એ પ્રતિક્રમણ જ ના કહેવાય પ્રતિક્રમણ તો ઓન ધ મોમેન્ટ થવું જ જોઈએ લિયા દિયા ને ભૂલ ગયા હવે આમાં જે દાદા ભગવાન કહે છે ને એ થોડું સમજાવો ને સાહેબ કે આળસ થી રહી જાય આળસ એટલે ઘણી વાર આપણે જો વ્યવહારમાં આપણે કામ પતાવવાનું હોય સવારથી સાંજ સુધી એમાં આપણે મોડા ઉઠીએ બપોર સુઈ જઈએ અથવા ઉઠાય છે આપણે આળસ વ્યવહારનો શબ્દ છે આળસ કોઈ પણ કામમાં આપણે આળસ કરીએ તો ભલીવાર ના આવે કામ પૂરા ના થાય ને થાય તો એમાં ભલીવાર ના આવે એટલે આવું પ્રતિક્રમણમાં પણ આળસ એટલે શું ચલો થાય છે કરીએ છે મોડા વહેલા કરીશું હાટીલી ના થતા હોય બધી બાબતમાં આળસ પ્રતિક્રમણ દાદા એ કહ્યું ને એમાં આળસ કરવા જેવી નથી હા આટલો અવાજ બરાબર આવે છે તમે કહ્યું બરાબર આવે છે હા હવે આવ્યો બરોબર સાહેબજી હા એટલે એટલે આપણે જે પ્રતિક્રમણમાં સુટોન સાઇટમાં જે આળસ કરીએ છે ને હા હા સુટોન સાઇટ આપણે પ્રતિક્રમણ નથી કરતા એમાં આળસ કરીએ છે હા જે રીતે ચાનો ડાઘો પડે તો સુટોન સાઇટ આપણે ધોવો પડે પાણી નાખી દઈએ છે એટલે આળસ આ બાબતનું કે છે કે સહેજ પણ આળસ કરી રહી ગયા પ્રતિક્રમણ અથવા પછી કરીશું એટલે જેવી રીતે વ્યવહારમાં કપડા ધોવાનું દાખલો છે ઉઠવા બેસવામાં સુવામાં આળસ કરીએ છીએ કામની બાબતમાં ઓફિસની બાબતમાં તમારા રસોઈ બનાવવામાં તો જેવી રીતે આપણે જે વ્યવહાર બધી જ્યાં જ્યાં આપણે આળસ કરીએ છીએ પછી કરીશું થયું તો શું ને ના થયું તો શું વિધિમાં આળસ કરીએ કે ના આવે પછી કરીશું સવાર કરીશું બપોર કરીશું કે સાંજે ભલીવાર ના આવે એવું આ પ્રતિક્રમણ વિશે કે છે ના સમજે હા સમજાવ્યું સમજાવ્યું પણ એક્ઝેક્ટલી જે કે છે ને દાદા ભગવાન કે આળસ થી રહી ગયું તો પછી એ આળસ નું રહી ગયું એ પ્રતિક્રમણ કરવાનું અને પછી જે વ્યવહારનું કંઈક મેં વ્યવહારમાં બી આળસ કરી તે બે જણનું બે બે વસ્તુનું સાથે કરવાનું પ્રતિક્રમણ એ સમજવું છે આપણે નથી કહેતા આ વ્યવહારનું પ્રતિક્રમણ નથી કહેતા કોઈને દુઃખ થયું કે આળસ કરી મોડા ઉઠ્યા એ બધું વ્યવહારનું પ્રતિક્રમણ વ્યવહારનું થઈ ગયું અને નિશ્ચયનું નથી કહેતા પાંચ આજ્ઞા ના પાડી વિધિ ના થઈ એ નિશ્ચયનું પ્રતિક્રમણ આજ્ઞામાં ના રહ્યા હાર્ટીલી પ્રતિક્રમણ ના થયા એ નિશ્ચયનું કોઈને દુઃખ નથી થયું વિધિ નથી કરી તો કોઈ દુઃખ નહીં થયું પાંચ આજ્ઞા નથી પાડી કોઈ દુઃખ નથી થયું એટલે દાદા એ આમે બે પ્રતિક્રમણ કહ્યા છે વ્યવહારના અને નિશ્ચયના હા જે જ્ઞાનની બાબતમાં આપણે જે આળસ કરીએ છીએ એ નિશ્ચયના પ્રતિક્રમણ અને વ્યવહારમાં આપણા થકી કોઈને દુઃખ થાય છે એ આખું વ્યવહાર પ્રતિક્રમણ જે નિશ્ચયમાં લઈ જનારું છે પ્રતિક્રમણ એ બે જાતના છે પાછા એક સુપરફ્લ્યુઅસ છે અને હાર્ટીલી છે સુપરફ્લ્યુઅસ આળસમાં આવી જાય ને હાર્ટીલી હા એ રિયલ પુરુષાર્થમાં આવી જાય રિયલમાં લઈ જનાર પુરુષાર્થ
તમે આ વિધિ કરો નિશ્ચય ચરણ વિધિ નવ કલમો, તો સુતા સુતા ના કરો, ચલણ પતાવો ને એક કામ એક તમે કરો છો, એવું નહીં કેતો. દાખલો આલું છું, રસોઈ બનાવો, ચલણ ઊંચું મૂકો ને પૈ ખાવા જ જોઈએ ને, આમ સિન્સિયર રીતે તમે રસોઈ બનાવો, ફરક પડી જાય ને. વેટ આપણે બધી બાબતમાં, ભણવાની બાબતમાં બી, આળ સુતા સુતા વાંચીએ, થોડું વાંચીએ, ના વાંચીએ, રમીએ, એટલે દરેક વસ્તુમાં આપણે આળસ થાય છે. ખાવામાં પણ ધીરે 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 ધીરે, એટલે જલ્દી પતાવું ને, બીજા ચાર જણને જમવાનું છે એટલે રઘવાટે નથી કરવાનો, ધીમેથી તો ઉતાવળ કરવાની ને. હા, એ ધીમેથી ઉતાવળ કરવાનું. આ દાદા કે છે આળસ હવે ખંખેરી નાખો, જીવન ટૂંકું છે, વર્ષો ટૂંકા છે, હવે આળસ ખંચેરી ને તારા અંદર જે ગાંઠ ને તું ના ગાંઠ પરાક્રમમાં આવી, ક્યાં સુધી હવે થશે પ્રતિક્રમણ સામાયિક થશે, હવે પરાક્રમ ની બાબતમાં આવવાનું કે છે. હવે મનનું સાંભળવાનું નહીં, નથી ઘણા કે છે કે હવે ભૂલ થઈ ગઈ, હવે ફરી હવે નહીં કરવું, આમ સુપર ફ્લુઅસ રે પ્રતિક્રમણ કરે, આળસમાં બધું કાઢે, વ્યવહારમાં આળસ અને નિશ્ચયમાં આળસ, એમાં બધું આવી ગયું. ગીતાબેન કેટલી સિન્સિયરિટી કાચી એ આળસ, સિન્સિયરિટી કાચી એટલે આળસ આવે. હા, આળસ ને લીધે સિન્સિયરિટી કાચી. હા, એટલે આળસ આવી તો જે સિન્સિયરિટીમાં કાચો પડ્યો ને, તો હા એ થયું ને. હા, એ જ છે ને, જે તમે આળસ ને ઉડાઈ દો, સિન્સિયરિટી પાકા થાવ તો આળસ જશે. પુરુષાર્થ પાકો કરશો, આળસ ની રાહ જોવા જેવી નથી. તમે પુરુષાર્થમાં હાર્ટલી પાકા થશો, લગ્ન લાગશે, તમારે ટ્રેન પકડવાની છે 4 વાગે સવારે. એ લગ્ન લાગ્યું હોય કે મારે ટ્રેન પકડવાની છે, તો પેલી આળસ ઉડી જશે મોડા ઉઠવાની. 5 વાગે ઉઠતા હોય તો 4 વાગે ઉઠી જશો, 4:30 ની ટ્રેન પકડવાની હોય. બરોબર. એટલે તમારું જેવું ધ્યેય, લક્ષ, પુરુષાર્થ, સિન્સિયરિટી, વ્યવહારમાં જુઓ ને, પ્લેન પકડવાનું, ટ્રેન પકડવાની હોય, કોઈને એપોઇન્ટમેન્ટ આપી હોય, એ આળસ તો આપણે આપણે બધું વહેતું મૂકીએ છે ને, થશે કરશે, પણ ટ્રેન રાહ ના જુએ, પ્લેન રાહ ના જુએ, ના જુએ આપણી. હા, કેમ આળસ નહીં કરતા, ટ્રેન ઉપડી જાય એમાં 1.5 કલાક પહેલા પહોંચી જઈએ ગામ પહેલા. હા, એટલે જ્યાં આપણને લાભાલાભ દેખાય છે, પ્રોફિટ નુકસાન દેખાય છે, તો બપોરે આરામે નથી કરતા આપણે, કામ પતાવવાના હોય તો. ના ભાઈ, સુઈ જાઉં જરા થોડુંક કલાક, અરે બીજા કામ બધા પતાવવાના, બેંકમાં જવાનું, અહીં જવાનું, પેણે જવાનું, ત્યાં તમને બપોર ઊંઘ નથી આવતી ખરેખર. હા, એટલે તમે જો કામમાં પરવડે રહો, દાદાના ઇન્ટરેસ્ટ પડે, આ તો ઇન્ટરેસ્ટ નથી પડતો એટલે હુઈ જઈએ, કોઈ કામમાં ઇન્ટરેસ્ટ આમ ધગસથી કામ કરવાની ઈચ્છા ના થાય કે મારા કામ આજનું આજે પતાવી દઉં, તો આ પતશે, હવે કાલે પતશે, પરમદાળ પતશે, એ બધી આળસ. બરોબર. હા, બધું આળસ છે, બધું આળસ બધામાં. આજની વાત કાલે ટળી કે હવારની વાત સાંજે ટાળી કે બપોરે ટાળી, બધું આળસ. આળસમાં જ્યાં જ્યાં જે જે યોગ્ય છે એ સમયનો તમે સદુપયોગ ના કરો, દેખાય છે ને આપણે વિધિ કરતી વખતે કેવી રીતે કરીએ છે, ત્રિમંત્ર બોલતી વખતે કેટલા ઉપયોગ પૂર્વક બોલીએ છે, ખરેખર બધું જ એની સાથે કેવો વ્યવહાર કરીએ છે, આરટીડી કરે છે, સુપર પ્લેસ કરે છે. જો દાદા ભગવાન બધા સાથેનો આત્મીયતા કેવો વ્યવહાર કરતા, સહેજ પણ કે છે અમે ઉઠી જ જઈએ વહેલા, બપોરે 1.5 કલાક અમને આરામ મળે, રાતે 11 વાગે ચલો આજે રજા પાડીએ, થાક લાગ્યો છે, એક રજા નથી પાડી, દિવાળી દાડે વધારે ગરાકી. એટલે આપણે શું પ્રકૃતિ લઈને આવ્યા છે, પાછું આળસ, પ્રમાદ, એસારામ થાય છે, કરીએ છે એ બધું. હવે આ ના ચાલે એમ કે, હવે ના ચાલે જ્ઞાન પછી આ ના ચાલે જરા પણ. ઊંઘતામાં બધું ચાલી ગયું, ચાલી ગયું, છતાં
એને જોવાની છે, ગીતાબેન ને જોવાના, કેટલી આળસ છે, કેટલો પ્રમાદ છે, વ્યવહારમાં છે, નિશ્ચયની બાબતમાં, જ્ઞાનમાં આગળ વધવામાં, એ બધી જાતનું છે જ ને. બરોબર. હા, મોટો મોટો રોગ આ પ્રમાદ કહીએ, આળસ કહીએ, આળસ ને પાછું આપણે એનું ઉપરાણું આપીએ છીએ. આળસ થઈ ગઈ, પ્રમાદ થઈ ગયો, એનો વાંધો નથી દાદા, કે આપણે પાછું પેલું ઉપરાણું કહેવાય ને, કઈ વાંધો નહીં, કઈ વાંધો, કાલે કરીશું. હા, કાલે કરીશું. એટલે ઉપરાણું, ઉપરાણું લઈએ છીએ. ભૂલ થઈ, પણ ભૂલ નું ઉપરાણું લીધું, એ મોટી ભૂલ. આ બહુ જ દાદા ભગવાને પીક પોઈન્ટ કર્યું છે. ભૂલ થઈ એ ભૂલ નથી, ભૂલ નું ઉપરાણું લીધું એ મોટી ભૂલ છે. અરે બહુ મોટી ભૂલ. એ ઉપરાણું લેનાર પણ બુદ્ધિ જ ને આપણી, બીજું કોણ, તારે ગીતા બેન જ ને, એમાં બધું આવી ગયું, બુદ્ધિ, મન, બુદ્ધિ, ગીતા બેન સિવાય બીજું કોઈ નહીં. એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી, એક્ઝેક્ટ, મને સિવાય કોઈ નહીં ખરેખર. પછી એનું મન, બુદ્ધિ, બધું બધું ભાગ જુદા જુદા પડે, બધું જ એ મોહ અહંકારમાં બધું આવી ગયું ખરેખર. એટલે આ જે મોટો મોટો ભૂલ ઉપરાણું લેવાય છે, પ્રમાદ નું, આળસ નું, એ આપણે પોતે જ અહંકાર, ઓલો ડિસ્ચાર્જ અહંકાર, એવો ભરેલો માલ કઈ ગોતું ખવડાઈ દે. એટલે કહેતા રહેવું પડે ગીતાબેન ને, હવે પ્રમાદ ના કરો, દાદા ભગવાન મળ્યા છે, પોતા માટે પૈસા ના ખર્ચો, બીજા માટે ખર્ચો, પોતાની કાળજી પંપ પાડવાનું, બીજા માટે જીવન, દાદા ભગવાન કેવું બીજા માટે જીવન જીવી ગયા, આત્માનું તો કરી ગયા, જ્યાં આત્માનું થાય તો તમે બીજા માટે જીવી શકો, પોતાનું ઠેકાણું ના હોય. આ જગત કલ્યાણ પોતાનું થયું તો નિમિત્ત બન્યા ને, આપણે જગત કલ્યાણ કરવા જવાનું બી નથી. જગત કલ્યાણ સ્વરૂપ થવામાં આળસ પ્રમાદ હવે ખંખેરી નાખો, ખંખેરી એ ગાંઠો ને તું ગાંઠ નહીં, ગાંઠો એ બધી ગાંઠો છે, ગાંઠો ને ગાંઠ નહીં, તો જ આ મોક્ષ માર્ગ આપણને અનુભવમાં આવશે. ગાંઠ ને ગાંઠ તો છૂટે કાયાના લફરા, આ બધા લફરા જ છે, બીજું શું છે, લફરા જ છે બધા. હા બોલો બીજું. બહુ સરસ સરસ સમજ મળી સાહેબજી, બહુ સુંદર સમજ મળી. જય સચ્ચિદાનંદ મહેશાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. આપણે, મારો પ્રશ્ન એ હતો કે આપણે જયારે વાતચીત કરતા હોય કોઈ પણ જોડે, તો પછી એ વાતચીત દરમિયાન આપણને એવું ના હોય કે મારે આવું ફોર્સફુલી કેવું છે કે કઈક ઈગો થી કેવું છે, નોર્મલી જ કહી દેતા હોય, ઘણી વાર એવું બનતું હોય, પણ સામે વાળાને દુઃખ થઈ જાય, તો એ વખતે આપણી અંદરની કોઈ ખૂણાની બિલીફ કામ કરતી હોય કે જૂના પૂર્વકર્મો ના હિસાબે હોય. બરાબર છે, આપણો આશય ના હોય તો આપણી વાણી તો આપણને દેખાય કે સંભળાય કે નહીં. હેલો, સંભળાય છે? હેલો, અવાજ કપાય છે. હા, અવાજ કપાય છે, શું કારણ ખબર નહીં. તમારો પહેલો પ્રશ્ન આવ્યો ને, એટલે આવે છે, પણ મને એમનું સ્ટેન્ડ સ્ટીલ લાગ્યું ને, એટલે રિસ્પોન્સ ના આવ્યો, એટલે મેં પૂછી લીધું. ઓકે ઓકે, બોલો બોલો. હા હા, એટલે તમારી જે વાણી નીકળે છે એ તમે કોઈને દુઃખ નથી, તમારો આશય બરાબર છે, બરાબર, પણ તમારી વાણી તમે સાંભળો છો, જુઓ છો કેવી વાણી નીકળી, આપણને તો એવું લાગે છે કે એને દુઃખ નથી આપ્યું એવી વાણી નીકળે, આપણને એવું લાગે. દાદા ભગવાન શું કહ્યું, પ્રમાણ શું આપ્યું, થર્મોમીટર શું આપ્યું, સામેવાળાને કઈક અડચણ થઈ, સામેવાળો આપણું થર્મોમીટર,
કોઈ પણ વ્યવહારનું વાણી વર્તન એનું થર્મોમીટર સામે તમને એવું જ લાગે કે હું સારું બોલી ખોટું શું બોલી છું, પછી એના વખાણ કર્યા કે વખોડ્યા કે કશું ના થયું, સહજ રીતે નીકળ્યું. દાદા કે મજાક પણ મજાકમાં પણ તમે બોલતા હોય પણ સામે વાળાને દુઃખ થાય તો આપણે ગુનેગાર છે. મજાક મસ્તી કરવાની પણ કેવું નિર્દોષ ગમત. દાદા ભગવાન અમારી જોડે એટલી બધી બધું હસાવતા હતા, ગમત કરતા હતા, પણ નિર્દોષ ગમત. હવે નિર્દોષ ગમતમાં પણ સામેવાળાને ના ગમતું હોય, દાખલા કે હું મારો દાખલો આલું, હું કોઈને દુઃખ થાય એવું નથી બોલતો, પણ હું વધારે પડતું બોલું ને તો એ કહે કે મહેશભાઈ થોડું ઓછું બોલો તો સારું, હવે શું કરવાનું. એટલે અમારી પ્રકૃતિ છે, એટલે સામેવાળો થર્મોમીટર છે કે તમે જમતી વખતે બોલબોલ કરો, વાત લાંબી લાંબી કરો, સત્સંગમાં બે ત્રણ વખત સમજાય સમજાય કરો. મને શું લાગે, હું ત્રણ વખત સમજાવું તો સામેવાળાને પાકું થઈ જાય, પણ ખરેખર મારું પાકું થાય છે, પણ સામેવાળાને નથી ગમતું ત્રણ વખત સમજાવું તો. એટલે સામેવાળાને આપણે પૂછવાનું કે મારો આશય નહોતો, કશો નહોતો, પણ સામેવાળો રેડ સિગ્નલ ધરે. તમે સાચા છો ખોટા છો એ નથી જોવાતું દાદા, કે આપણે પોતે સામેવાળાને જો ના ગમ્યું આપણા કોઈ પણ વ્યવહારથી તો આપણી ભૂલ છે. ગમે તેટલો સારો વ્યવહાર કેમ નથી આપણો, સામેવાળાને અંદર કચવાટ રહી તો પછી આપણી ભૂલ છે. કંઈક શોધી કાઢવાની શું ભૂલ છે એ પછી. હા બોલકણો છે, બધા જોડે મિક્સ થઈ જવું. આજે તમે કહ્યું ઘરે મહેશભાઈ આવજો જમવા, તો હું આવું. પછી હું શું કહું, અમદાવાદમાં રહેતો હોઉં, અઠવાડિયે એકવાર તો ગોઠવજો, પણ તમે તો બે ચાર મહિને બોલાવો છો, અઠવાડિયે 15 દાડે એકવાર રાખજો. તમે 3 મહિને બોલાયા, 6 મહિને બોલાયા, આવું હોય નહીં અંદરથી મને કશું, પણ સામેવાળાને થઈ ગયું કે મહેશભાઈ તો માથે પડશે હવે તમારી દાખલો હાલું થયો. આવું તમારે મારે કાયમે નથી અઠવાડિયે અઠવાડિયે જમવા જવાનું, અહીં કેટલા વડોદરા બોલાવે છે, પણ જયારે જવું ને તો આ તીખલ મસ્તી કરું, એમ તીખલ આમ મજાક મસ્તી કરું. એટલે સામેવાળાને થાય કે અમે તો કહ્યું બી નથી ને સામેથી કહે છે, એટલે ના ગમે ગણાને. અને સામેવાળા ના ગમે પણ મારી જોડે આવનારા હોય ને જે બે આપતો પુત્રો, એને તો બિલકુલ ના ગમે કે તમે શું બોલો છો. પરેશભાઈ મને કહેતા હતા જેટલાને તમે કહ્યું છે 3 મહિને અમે એકવાર આવીશું, તો આજે મારે 5 વર્ષે 6 વર્ષે બી નથી ગયા. અમે ભીલવાડા ગયેલા તો કહ્યું કે 3 મહિને આવીશું, એટલો બધો તમારો પ્રેમ છે સેવા છે. હવે જે હું બોલ્યો ને 3 મહિને આવીશું, તો ઘરમાં 5 જણ હોય, બે 4ને ગમે પણ 1ને કદાચ કે આ માથે પડશે, તો પણ આવું કે જવું વ્યવસ્થિત તાબે છે. પણ આપણી વાણી જરૂર ખપ વગર ખપ સિવાય વધારે પડતી સમ કંઈક, આપણે આપણી જાતને આપણે એવું સમજીએ કે હું સાચો છું, હું ખોટું શું બોલ્યો છું. પણ સામાનું કંઈ પણ અંદર ભાવ બગડે, ભાવ ચલો ના બગડે, મહાત્માના ભાવ નથી બગડતા, પણ સહેજ પણ એને ઓછું આવે મનમાં પણ. એટલે તમે બોલો, તમને સહેજે તમારો આશય ના આવે, પણ સામેવાળાને કંઈ પણ ઓછું આવ્યું આપણી વાણીથી, નહીં તો ના કે બરાબર છે બરાબર છે. તો આપણે શું રોંગ છે ખબર નથી, પણ સમથિંગ ગોઈંગ રોંગ વિધિન અસ, એટલે આપણી પોતાની જાત માટે વી આર નોટ કરેક્ટ.
એટલે દાદા કે છે વાણી થી માણસ ઓળખાય, વાણી એ ખુલ્લો અહંકાર છે. પાછું બીજું એવું કહ્યું, એટલે દાદા ભગવાન ની સ્યાદવાદ વાણી હોય, દાદા ભગવાન નું વચન બળવારું હોય, દાદા ભગવાન જો કોઈને ખખડાવે, ડખોડ કે નાલાયક કે તારા કોઈ ભલી વાર નથી, તો આવી વાણી તો ઓહો સાંભળવા જ ના મળે, રોગ કાઢી નાખે. ને આપણે કઈ બોલવા આડું અવળું જઈએ તો આપણો રોગ વધી જાય, સામે વારો તમને તરત જ પોઈન્ટ આઉટ કરે. એટલે કે છે કે પૂછ્યા વગર સલાહ આપવા જેવી નથી, વકીલો એ સલાહ નથી આપતા, નથી કેતા 2000 રૂપિયા ફી મૂકી દો પેલા કન્સલ્ટિંગ. પણ આપણને પેલી ટેવ પડી છે ને, થોડી મજાક મસ્તી વધારે પડતું, વખાણવું વકોડવું, એટલે આ બધું લોકોને સામેવાળા નથી ગમતું, આપણને ગમે છે, ફક્ત આટલો જ પ્રોબ્લેમ છે. એટલે જોઈ લેવાનું કે આપણે જે બોલીએ છીએ સામેવાળો થર્મોમીટર છે, એટલું જ જાણવાનું. સાચા ખોટા કઈ પડશો, નૈમિત વાણી નીકળે છે, પણ સામેવાળું નિમિત હોય તો તારી ખાસ બેનપણી હોય તો એવી વાણી નીકળે, થોડી ઓછી બેનપણી હોય તો પેલી વાણી નીકળે, ને કોઈ બહુ જ ઓછું આમ ગમતું જ ના હોય એવી બેનપણીઓમાં હોય તો એની જોડે પેલી વાણી નીકળે. બધી જાતની વાણી નીકળે, કેવો સંબંધ છે, કોની સાથે ડીલિંગ છે, પપ્પા મમ્મી સાથે ડીલિંગ તો એવી રીતે, ભાઈ સાથે, બેનપણી સાથે, સગા સાથે, પણ જે સંબંધ હોય નિયમિત નિયમિત, પણ સામેવાળાનું પ્રમાણ ના દુભાય. અહમ દુભાવાની તો વાત પછી આવી, આ બધું બહુ જ છે કાયદા વાણીના. તો કે એટલે જ આપણે આપણી વાણી જોવાની કે આ સામેવાળાને ગમશે કે નહીં ગમે, એટલે ગમતું હોય એટલે બોલ બી નહીં કરવાનું. પાછું આ વાણી બોલવાથી બહુ શક્તિ વેડફાય, અને વાણી જેટલી બોલીએ ને, દાદા ભગવાન તો એટલે સુધી કહેતા હતા, અમારા ગુરુ પૂર્ણિમા જન્મજયંતિ મોટા પ્રોગ્રામો હોય ને તો આવો પધારો, કઈ ગામથી આયા, શું કરો છો, બહુ પૂછે બધું નવા નવાને. તો ગુરુ પૂર્ણિમા ને જન્મજયંતિ હોય ને ત્યારે અમારે આવું બધું નહીં બોલવાનું, અમે બધાને દર્શન આપીએ, પણ બીજું બધું અમે આવો પધારો કઈથી આયા શું કશું એ બધું વાણી બોલવાની ના હોય. કારણ કે વાણી બોલે તો ઉપયોગ કોઈને વાણીમાં જાય, આપણે જો બહુ બોલ કરીએ તો વાણીમાં ઉપયોગ જાય, આપણે આજ્ઞામાં ટાઈમ વધારે કાઢવાનો. તમે શેમાં ટાઈમ કાઢો છો, વાણીમાં કાઢો છો કે આજ્ઞામાં કાઢો છો વધારે ટાઈમ? આપણને એવું લાગે હું બોલું છું વાણી કઈ, આ તો મજા આવે છે, એવું ભૂલ પકડાવી જોઈએ. ખપ સિવાય કઈ પણ વાણી બોલવા જેવી નથી, ને બોલાઈ જાય છે એ બી સાયન્સ છે, પણ એને જાણવાનો પુરુષાર્થ, જાગૃતિમાં રહેવું જોઈએ આપણને કે આ લોપડ ચોપડમાં, આ શબ્દ લોપડ ચોપડ, ખબર તમને લોપડ ચોપડ એટલે? નહીં ખબર? શું ખબર? ના, લોપડ ચોપડ આ ઘીમાં નહીં, પેલા રોટલીમાં ઘી ચોપડીએ, ચોપડવાનું, અડધું ચોપડાય ને અડધું બહાર નીકળે, બે ટપકા બહાર જાય આ પીછીથી. હવે તો લોકો પીછીથી રોટલા રોટલીમાં ચમચીથી ચોપડે છે, ઘી એ લોપડ ચોપડમાં ઘી બરાબર રોટલી પર ચોપડાય નહીં, આગળ પાછળ બધું છાંટાય ઉડે ને બહારે જાય, રોટલીની આદણી પર જાય ને બધે જાય, લોપડ ચોપડ એ શબ્દ આવે. એટલે આપણો સમય લોપડ ચોપડમાં, અને વધારે વધારે આ વાણીનો દુરુપયોગ બહુ જ થાય છે, બહુ જ થાય છે. છતાં તમને એટલી છૂટ આપી છે કે કોઈને દુઃખ ના થવું જોઈએ, પ્રમાણ ના દુઃખ હોવું જોઈએ. ગમત કરજો, આપણે હસવાનું નહીં,
હસતા હસતા મોક્ષે જવાનું છે. પણ દાદા ભગવાન કેટલી ગમત કરતા હતા, કેટલું હસાવતા હતા, પણ નિર્દોષ ગમત. એ પાછા મારા જેવા તો ચાલુ ચાલુ રાખે તે નિર્દોષ, પછી એનો થોડું ગળવું, બે મિનિટ પાંચ મિનિટ તો કલાક હું તમને આ સત્સંગમાં છોડું નહીં તમને, આ નિર્દોષ ગમત જ કરાયા કરું. તો બીજા પાછા લાઈનમાં હોય પ્રશ્ન પૂછનારા કે ના હોય, એટલે ટાઈમ હાચવવાનો, ટાઈમ ફેક્ટર બી આવે બધું જ વાણીમાં. એવું નથી કે તો હવે તમે જતા રહો એવું કહેવા નહીં માગતો, પણ એ વાણી કેટલા ટાઈમ પૂરતી બોલવાની, હસીક મજાક કેટલા ટાઈમ પૂરતું હોય, આખો દાડો ના હોય. આ બધા બહુ પોઈન્ટ આવે છે, ને મુખ્ય તો આપણી વાણી આપણને, આપણે પોતાની વાણી સાંભળવાની. હા, તું તારી વાણી સાંભળે છે, ટેપ નહીં કરતી હોય એટલે કઈ સાંભળે. અમે તો આ સત્સંગ કરીએ ને તો બધા કે, ખાસ અમારા બ્રધરના ભાઈ પૂર્ણિમા બેન કે, તમે આ સત્સંગ કર્યો પછી બીજે દાડે યુટ્યુબ પર આવે સાંભળતા નથી, કે તમે બધાનો સત્સંગ કરો તો તમારો સત્સંગ કેમ સાંભળતા નથી. ખરેખર સાંભળવો જોઈએ આપણે કેવી રીતે બોલ્યા, કેટલું અંદર પેલું રહ્યું, એટલે પોતે પોતાની સત્સંગ બી સાંભળવાનો, એટલે પોતે પોતાની વાણી બોલાઈ રહી છે એ પણ સાંભળવાની. એટલે દાદા કહેતા હતા ને કે અમે વાણી ટેપ રેકોર્ડ છે એ વાણીના અમે જ્ઞાતા દ્રષ્ટા છે, શું કે, ને જ્યારે બોલાઈ રહી એમાં કઈ કેવો શબ્દ નીકળી ગયો. મહારાજ સાહેબ બધા આચાર્ય સાથે સત્સંગ કરવાનું હોય ને છો એમનો રોગ કાઢવા માટે નીકળ્યો, પણ અમારે પ્રતિક્રમણ કરવા પડે કે છે, કારણ કે એમને હર્ટ થઈ ને આપણને તો સામે હર્ટ થાય કે ખબર જ નથી પડતી, આપણને મજા આવે છે, આપણે લાઇટલી લઈએ છે બધું, એટલે સામે વાળાને ગમે છે કે નથી ગમતી, સામે વાળાને હર્ટ થાય છે કે નથી થતી, સામે વાળાનું પ્રમાણ દુભાય છે એ નથી દુભાતી, આ બહુ એંગલોથી આપણે આપણી વાણીને જોવાની છે. સામેવાળાનું કશું જોવાનું નથી, એટલે સામેવાળો ના સાંભળે ને તો ભાઈ હું બોલ્યા કરું તું, આ ભેંસ સામે ભાગવત છે કે તમે તો મારી હમુય નહીં જોતા, બધું બહુ બોલી નાખીએ છીએ આપણે, આપણું કયું ના માને તો એ કેટલું બોલી નાખીએ, સાંભળે નહીં તો. ને ઘણા તો એવું કે છે કે તમે તમારું બધું સાંભળ્યું હવે મને તમે સાંભળો, મને તો બોલવા દો, આ તો હું બોલ બોલ કરું છું તમને કઈ બોલવા દઉં છું. હા કહો છો તમે તો, ચલો બોલો તમે બોલો, ચલો જોતા જ નહીં વાણીને તો હવે જોવાનું શરૂઆત કરવી પડે ને, એ વસ્તુ બોલો એટલે શું છે આના કાઉન્ટર ક્વેશ્ચન હું બોલ બોલ કરું છું ને, હવે તમે કાઉન્ટર ક્વેશ્ચન કરો પણ તમે ફિઝિક્સ ક્લેરિફાય કરી દીધું બધું પછી શું પૂછે. હા કરો તો મને કંટાળો આવે, નહીં ગમતું હોય ના એવું નહીં. સમજાયું તારા, બીજા કોઈના પ્રશ્નો લઈએ નહી તો આપણને પાછા પાછળ વાળા ભૂલ કાઢશે. હા કે ઓકે આગળ જઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમી બેન જય સચ્ચિદાનંદ મહેશ આનંદજી. જય સચ્ચિદાનંદ સખાનંદજી. જય સચ્ચિદાનંદ. સ્વામીજી કાલે આ એક પદમાં એક આ લાઈન આવી હતી, કાલે ગવાયું હતું ને રવિવારના પદમાં, ધીરજનું દેવાળું જોઈ સમય વર્તનાર છો, પહેલા મોક્ષ દઈને પછી પાયા ચણનાર છો. તો આ ધીરજનું દેવાળું જોઈ સમય વર્તનાર છો, એમાં થોડું પ્રકાશ આપો ને.
અત્યારે આ દેવાળું તો ખબર છે ને તમને, દેવાળું કાઢ્યું? હા 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 હા. શું શું ખબર તમને દેવાળું એટલે? એટલે આ ભાવ આખું બધું દેવાળું છે એવું ને? ના એવું નહી. તો આ તમે બેંકમાં પૈસા લીધા છે લોન? હા હા હા. ઓકે. પાછા નથી આપતા, લઈને વાપરી કાઢ્યા. દેવાળું આ બેંક ઉઠી જાય છે, લોકો પેલા લોકો પૈસા લઈને બેંક ને ઉઠાડી દે છે. દેવું દેવું વધી ગયું. દેવાળું એટલે તમારે મકાન વેચવું પડે, દાગીના વેચવા પડે, નથી કેતા ધંધામાં એને દેવાળું કાઢ્યું, દેવું વધી જાય. હા, એટલે ધીરજ, આ ધીરજ નું દેવાળું, પેલા પૈસા નું દેવાળું કાઢે, એસેટ નું દેવાળું કાઢે, મિલકત નું, આબરૂ નું દેવાળું કાઢે. આબરૂ નું દેવાળું નહીં સાંભળ્યું? હા હા. બે બદનામ થઈ જાવ તમે, બદનામ થઈ જાય. હા હા, એ દેવાળું કાઢ્યું. દરેક બાબત નું દેવાળું નીકળે, આપણા સંસ્કાર નું દેવાળું નીકળે. સારા સંસ્કાર હોય અને ખરાબ સોબત પડી ગઈ તમને, દેવાળું નીકળ્યું. એવું દાદા ભગવાન શું કે છે, આ કળિયુગમાં ધીરજનું દેવાળું કાઢ્યું. પૈસા નું દેવાળું કાઢે, બીજું ત્રીજું કાઢે, ધીરજ જે ધરી રાખે માણસ ને, ધીરજ પેશન્ટ, વર્તમાનમાં રહેવું એ મોટી ધીરજ છે. અત્યારે આ વિજ્ઞાન ના ઉપયોગ પૂર્વક નું જીવન, આપણે વિજ્ઞાન ની ભાષામાં આ ધીરજ લેવાનું. રઘવાટ્યું જીવન, ઉપયોગ વગરનું જીવન, એટલે તે સમય વર્તનાર છો. એટલે આ ધીરજ જે ખૂટી જાય છે, દેવાળું નીકળ્યું, એ આપણે ભૂલ દેખાય આપણને. આ ધીરજ નું દેવાળું નીકળ્યું છે જો સમજાય તો આપણે વર્તમાનમાં રહી શકીએ. સમયનો સાર, સમય આપણને સમય સાર કાઢી શકીએ કે છે. પણ ધીરજ રહી નથી, આ ખાવામાં ધીરજ નહીં, કઈ બહાર ગયા હોય તોય ધીરજ નહીં, વિધિમાં ધીરજ નહીં, સત્સંગમાં ધીરજ નહીં, કીર્તન ભક્તિમાં ધીરજ નહીં, બધી બાબતમાં આવી ગયું. મહાત્મા હોય કે નોન મહાત્મા હોય, મહાત્માને એ લોકો પ્રમાણે બધું આ દેવાળું નીકળ્યું છે એવું કહેવા માંગે છે. બોલો હવે શું સમજવું છે? રસોઈ બનાવો ને તો તમને શાંતિથી ધીરજથી ના બનાવો. એટલે દાદા શું કહે છે, તું ધીરજ રાખ, ઉતાવળ કર. એને મતલબ કે ઉતાવળ નહીં કરવાની, એટલે કયું ધીમેથી ઉતાવળ કરો. તો બેલેન્સ માટે દાદાએ શું કહ્યું, રઘવાટા ના થઈ જતા ને આળસુ પણ ના થઈ જતા. આ નોર્માલિટી શબ્દ, ધીમેથી ઉતાવળ કરવાની. ઉતાવળવાળો થઈ ગયો એ રઘવાટ્યો થઈ ગયો. અને પેલો હકુ જો ધીરો ધીરો કરે છે, આળસુ છે. ના કહ્યું આળસુ માણસ આવ્યું ને હમણાં આગલા સત્સંગમાં, પ્રમાદ આળસ. એટલે આપણને ધીરજ ખૂટી ગઈ છે, ધીરજ ખૂટી ગઈ, દેવાળું કાઢ્યું છે. કાલે જ દીપક આનંદજી નો સત્સંગ હતો, છેલ્લે છેલ્લે એવી વાત નીકળી હતી કે પ્રત્યાખાન દોષો અને અપ્રત્યાખાન દોષો. એટલે એમાં પછી એવું કીધું કે આપણે અત્યારના હાલમાં ઓન પોઝિશન ઉપર જે દોષો થાય છે એનું આપણે પ્રતિક્રમણ કરીએ, પણ જો પહેલાનું બધું દોષો ચોખ્ખું થયેલું નથી તો એ પ્રતિક્રમણ પ્યોર થતા નથી. હા, તો આમ જોઈએ ને તો
સત્સંગમાં સાંભળીએ છીએ અને આમ એવી પણ ખબર પડી તમે હમણાં વાત કરી કે સામે વાળો માણસ આપણો થર્મોમીટર છે, અને સત્સંગમાં એ વાત સાંભળીએ છીએ કે આ ફાઇલ નંબર એક આખું દોષોનું ટુકડું છે. તો જોયે ને તો જનરલી કોઈ પણ રીતે આ ફાઇલ નંબર 200 થી જ એનો વ્યવહાર હોય, ભલે સામા વાળાને દુઃખ ન થતું હોય પણ અંદર ઇન્ટેન્શન હોય કે કઈ પણ અંદર પોતાનું જ સેલ્ફિશ હોય, પોતાનું જ સ્વાર્થનું અનુભવ કરીને જ વ્યવહાર થતો હોય છે. અને જી એમાં એકદમ ચીકણી ફાઇલ છે, એકદમ ચીકણી ફાઇલ છે. એનું તો જાણો કે અત્યારના હું કોઈ પણ રીતે હું પ્રતિક્રમણ કરું તો મને એવું લાગે, મને ખુદ એવું ન લાગે કે મેં પ્રતિક્રમણ કર્યું હોય. મને એમ જ થાય કે આ કેમ મેં ઉપર ઉપર બધું સફાઈ થયું હોય, એવું જ મને અંદર એવું ખબર થાય. કેમ કે પ્રતિક્રમણ એવું તો પહેલાનું જે અંદરથી એટલું બધું ગાઢ હોય ને અત્યારના આપણે એમ કહે કે હું પ્રતિક્રમણ કરું એટલે મારે એના વિશે થોડુંક સમજવું છે. હા, પેલા અપ્રત્યાખ્યાની દોષો ખ્યાલ આવ્યો તમને? પ્રત્યાખ્યાની ને અપ્રત્યાખ્યાની એટલે, હા એટલે એમાં એવું બહુ તો મને એમ ખબર નહીં, પણ હું કહું કહી શકું સામાન્ય રીતે કે તમે કહો છો કે હું કહું છું. હા, એટલે દાદા ભગવાને શું કહ્યું છે કે અત્યારે જે ભૂલો રહી ગઈ થાય છે ને રિપીટલી, હા થાય છે, એના એના આલોચના કરી છે, પ્રતિક્રમણ કર્યા છે, પણ પ્રત્યાખ્યાન નથી થયા. પ્રત્યાખ્યાન એટલે આ આવા દોષો, એ દાદા ભગવાન આ પ્રતિક્રમણ કર્યા, માફી માંગી, આવા દોષો ફરી ક્યારે ના કરું એવું નક્કી કરું છું અને આપ મને એ માટે શક્તિ આપો. આપણે આ નથી માંગતા, પ્રતિક્રમણ કરે કે મારા જે ભૂલ થઈ ગયા સાત્માં નમસ્કાર કરું છું અને દાદા ભગવાનની સાક્ષી એમને નમસ્કાર કરીને માફી માંગું છું સાત્માં. પણ પ્રત્યાખ્યાન એટલે ફરી આવું ક્યારે ભૂલ કરવી નથી, દ્રઢપણે આપણે કરતા નથી, એને દ્રઢપણે નક્કી કરવું એને પ્રત્યાખ્યાન કહેવાય. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, ખ્યાલ આવ્યો આ તમને? હા, પણ એ દર પ્રમાણે નક્કી થતું નથી, એ વાત મને અનુભવમાં છે કે મારે એવું ફરીથી નથી કરવું, એવું દર પ્રમાણે નક્કી ન થાય એટલે એવું થાય. હા, એ સ્વાભાવિક છે, નક્કી દ્રઢપણે ના થાય એ સ્વાભાવિક છે, ભૂલ થવી એ સ્વાભાવિક છે, કોઈ પણ વસ્તુ થવી એ પ્રાકૃત દોષ સ્વાભાવિક છે. પણ આપણે દાદા ભગવાને શું કહ્યું કે તું નક્કી કર કાજલબેનને કહેવાનું કે ના કહેવાનું. કાજલબેન તો આળસ કરશે, પ્રત્યાખ્યાન કરવામાં પ્રમાદ આળસ કરશે. હવે આપણે કાજલબેન પાસે કરાવવાનું છે, આપણે કઈ કરવાનું છે? કાજલબેન નો તો સ્વભાવ છે જ નક્કી નથી થતું, આમ થાય છે તેમ થાય છે, બરાબર પ્રત્યાખ્યાન નથી થતા, આટલું જ થાય છે આટલું જ થાય છે. હવે આપણે મોક્ષે જવું હોય તો કાજલબેન ને બધા દોષો થી રહિત કરવા પડે ને, પ્રત્યાખ્યાન કરાવડાવવું પડે ને, નહીં તો જેટલું પ્રત્યાખ્યાન ના થાય એટલી ભૂલો પાછો આવવાની. આ જે તમને સિદ્ધાંત શું છે કાજલબેન, અત્યારે જે કઈ ભૂલો થઈ રહી છે એ અપ્રત્યાખ્યાની દોષો છે, જેના પ્રત્યાખ્યાન નથી થયા અને અપ્રત્યાખ્યાન કહેવાય, કર્યા નથી એ ભૂલો અત્યારે આપણે સામે આવે છે. એ ગાંઠ નિર્મૂળ થઈ નથી, કારણ કે આલોચના કરી છે, પ્રતિક્રમણ કર્યા છે, પણ ફરી આવા દોષો નથી કરવા એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કર્યો નથી. એમની સંજોગો હું વાત કરું થોડી, હા કરો. હા, એટલે ગાંઠ નિર્મૂળ નથી થઈ, એ વાત સાચી જ છે કે કોઈ પણ ગાંઠ નિર્મૂળ થઈ નથી, પણ પ્રત્યાખ્યાન કરી લઈએ તો એનો મતલબ એવો હોય કે ગાંઠ નિર્મૂળ થઈ જાય? હા, પણ આ ગાંઠો તો આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન થી જાય અને પરાક્રમ પછી એની ઉપર.
આ બધા જે દાદા ભગવાને રસ્તા બતાવે છે આ કવિરાજ આ પદ્મના લખ્યું ગાંઠ ને આ ગાંઠ છૂટે કાયાના લફરા બતાવ્યું છે તું ગાંઠ ને અત્યારે ઉપરાણું લે છે ગાંઠે છે ગાંઠે છે એટલે ઉપરાણું લે છે જ્યાં સુધી ભૂલોનું ઉપરાણું લેશો ને ત્યાં સુધી એ ગાંઠ ઓગળવાની નથી પેલું ના થાય એનો વાંધો નહીં ઓછું વધતું થાય એનો વાંધો નહીં પણ આ ગાંઠી એટલે એનું ગાંઠી એટલે ગાંઠને ગાંઠવાનું એટલે શું એનું ઉપરાણું લેવું ભૂલનું ઉપરાણું લેવું હવે એ તો કાજલબેને કહેવું પડે ને હા હવે શેના માટે ઉપરાણું લો છો એક તો પ્રત્યાખ્યાન થતા નથી ને તમે બોલો છો ને કે નથી થતા એ ઉપરાણું લીધું કહેવાય આપણે એવું બોલીએ કે પ્રત્યાખ્યાન નથી થતા એ ઉપરાણું લીધું કહેવાય તો કેમ ના થવા જ જોઈએ કેમ ના થાય હા એટલે પોતાની થોડીક સેફ સાઈડ કરી લે છે કે પોતાની પરીક્ષા આપવાની છે દાખલો આલો હા એક્ઝામ આપવાની છે ફાઇનલ યર છે પરિણામ શું આવે ના થાય ફેલ થવાય કે ઓછા માર્ક આવે એ નથી વંચાતું જે બોલો છો નથી પડાતી નથી પડાતી પાંચ આજ્ઞા ઘણા બોલે છે ને હું બોલતો નથી પણ અંદર ખરાબ દેખાય બધા આમ જ છે દાદા ભગવાન કોઈ કમ્પ્લીટ થયું નથી કાજલબેન પાંચમે પગથે કોઈ છઠ્ઠે પગથે કોઈ સાતમે પગથે બધા આપણે નિશાળિયા છે હજુ કોલેજમાં નથી આયા તો અમે તો પેલા ધોરણ માં જ છીએ અમે તો પેલા ધોરણ માં જ હશું જે તમે પહેલું માનો હાથું માનો દસું માનો પણ પીએચડી થયા નથી આપણે કોઈ એટલે સ્ટાન્ડર્ડ થોડા પગથિયા ચડી રહ્યા છે એટલે આ દાદા ભગવાને જે રસ્તા બતાવ્યા છે એ ચડી થવાના તે થઈને ઉભા રહીશું જો આપણી ધગસ હશે વાંચવાની ભણવાની જેવી રીતે ધગસ એટલે તમે એવી વાત નથી પડાતી આજ્ઞા વિશે બોલતા હતા ને બોલે ને કાજલબેન તો આપડે કાજલબેન ને કહેવાનું કેમ ઊંધું બોલો છો કેમ ના પડાય બાળો ને નથી વંચાતું નથી વંચાતું બોલો છો આપણે કેવું કહીએ છીએ વાંચો નહીં તો ફેલ થશો માણસ ખંખેરી નાખો ઊંઘ આવે છે ઊંઘ આવે છે મોડું જોઈ આવો ચા પી આવો કેવું આપણે કહીએ છીએ હા દાદા કહે છે ને નદી કિનારે આમ સાંકડી પટ્ટી હોય કેડી હોય તો ઊંઘ આવે તમને ના કેટલા જાગ્રત રહો પણ આ ઈ દાતી નદી કિનારો લાગે પણ દાદા ભગવાન એમ કે છે ને કે આ સંસારી નદી થી પણ વધારે ડૂબી જાય તો એનો પતો ન લાગે પણ ત્યાં એવી જાગૃતિ ક્યાં રહે છે હા એ જ કહું છું પેલું એક અવતાર નું મરણ છે જો પડી ગયા તો એનાથી કે જા કેટલા કેટલા અવતાર નું મરણ છે હા કેટલા અવતાર તમારે જન્મવું પડશે મરણવું પડશે એ કે છે તા તરત તમને નુકસાન દેખાય છે અહી નુકસાન દેખાતું નથી નથી ફાયદો દેખાતો નથી 5 કરોડ નો હીરો તમને આપ્યો તો પથ્થર મૂકીને મૂકી રાખો એનો ફાયદો કિંમત સમજાય એવી નથી દાદા એ જે આપણને જ્ઞાન આપ્યું છે ને
દાદા કે છે અમને જો આ જ્ઞાન મળ્યું હોત તે એક ક્ષણ પણ અમે આવા દાદા ને જ્ઞાની પુરુષ ને છોડત નહી. સમજી જાઓ ને? હા બોલો આગળ. સમાધાન થયું ને કાજલબેન? ડિસ્કનેક્ટ થયા. ડિસ્કનેક્ટ થયા આવશે પાછા તો પૂછીશ. પ્રજ્ઞાબેન જય સચિદાનંદ. ભગવાને કહેલું શારીરિક થી કોઈને દુઃખ આપીએ શરીર થી તો શરીર ના રોગો આવે, મન થી દુઃખ આપીએ તો માનસિક રોગ આવે, વાણી થી દુઃખ આપીએ તો આપણી વાણી અવળી નીકળે એટલે કોબળો થઈ જાય કે તોતળું બોલે, આંખથી દુઃખ આપી હોય તો આંખ નબળી પડે, કાનથી દુઃખ આપી હોય તો કાને ઓછું સંભળાય. જે જે ઇન્દ્રિયોથી નો દુરુપયોગ કર્યો હોય એનો ભોગવટો આવે. દાદા ભગવાને પોતાનો દાખલો આપ્યો ને, સાચી વસ્તુ પણ અમે સાંભળી નથી. બરાબર, તમારે આ કાન માં ઓછું સંભળાય છે, શરીરથી દુઃખ આપ્યો તો શરીર મનથી વાણીથી, મન વચન કાયમ બધું આવી ગયું, પણ જે ને બધી ઇન્દ્રિયો પણ આવી ગઈ મન વચન કાયમ, જે ઇન્દ્રિયોનો દુરુપયોગ કર્યો હોય એનો ભોગવટો આવે. હવે કોઈને આર્થરાઇટિસ થયું હોય તો એ કઈ રીતે, કોઈને શારીરિક આપ્યું હોય કે કોઈને હાર્ટ નો હોય કે કિડની નું હોય, લખો પેરાલિસિસ નહીં થતું કોઈ? હા થાય છે, થાય છે. આ બધા બહુ છે બહારના રોગો, ઘણા માનસિક નથી. હા હોય ને, થઈ જાય. હા હા બરાબર. એવું ઇન્દ્રિયો આર્થિક હોય છે, આર્થિક માનસિક કે છે ને. હા 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 હા, પૈસાની તકલીફ હોય છે, હોય હોય. હા લોકોનું બહુ ચોરી લીધું હોય, સખત મહેનત કરવી પડે, એને ત્યાં કામવાળી થઈને જવું પડે કામ કરવા, એ 100-200 રોજ આપતા હોય પણ એમાં પૂરી ના થાય, બહુ મહેનત કરવી પડે, 4-5 જગ્યાએ કામ કરે તારે ને, એટલે ચોરીનું ફળ સખત મજૂરી. બરાબર છે તો. હા હા, એટલે આ બધા એક્શન રિએક્શન જે ભોગવટો આવે છે દાદા, તો એક જ વાક્યમાં કહી દીધું, આ ભૂલ વગર ભોગવટો આવતો નથી. જવાબ પરથી તું રકમ શોધી કાઢ. આ જવાબ આવી ગયો, શારીરિક માનસિક આધિ વ્યાધિ ઉપાધિ. બરાબર, આધિ એટલે અંદર નું, વ્યાધિ બહાર નું, આવી પડેલું. હમણાં ફોન આવે તો હમણાં હમણાં આવી જાઓ, આ મરણ થયું છે, ક્યાં એક્સિડન્ટ થયો છે, કે તમારા પૈસા આમ છે તેમ છે, અહીં તરત આવી જાવ, આવી પડેલી ઉપાધિ. બેઠા હોય ને કોઈ કાંકરો નાખ્યો હોય ને આપણે ગાર્ડનમાં બેઠા હોય ને આપણા જ માથામાં વાગ્યો, જે જે મન વચન કાયા અથવા એને ઇન્દ્રિયો એનો ભોગવટો ભૂલ વગર આવતો નથી. બરાબર, તો હવે એને સંભાવે નિકાલ કરવાનો રહ્યો. પોતાનો ભોગવટો સમજાય ને કે આ મારી ભૂલ ને લીધે આ ભોગવટો આવ્યો છે, તમને અંતર શાંતિ રહેશે, વધશે અંતર શાંતિ, ને પેલી અંતર શાંતિ હોય ને એ ચાલી જશે બીજારી ભૂલ જોશો તો. પણ એ બીજાની ભૂલ થી આવ્યો છે તો શું થાય? ના તો એ તો આપણી ભૂલ થી જ આવ્યો હોય ને. બરાબર, દોષિત જોયા પછી બે જને ફ્રેક્ચર થયું છે, શરીર ફ્રેક્ચર એટલે બહારથી શરીરથી પગ ભાગ્યો છે ને,
ના ખાટલા એક જ હોસ્પિટલમાં આયા છે, જોડે જોડે બે જણ. ભાઈ એક જણને ફ્રેક્ચર કોકના ધક્કો માર્યો અને ફ્રેક્ચર ધક્કો વાગ્યો, કે ધક્કો માર્યો જાણે કે જાણતાથી, તો આપણને ખબર પડી કે આ ભાઈના ધક્કાથી ફ્રેક્ચર થયું. પછી જાણીને ના માર્યો, પણ રઘવાટમાં ઉતાવળ, બસમાં ચડતા, ટ્રેનમાં ચડતા કે કોઈ બી કારણસર એનો ધક્કો આપણને વાગ્યો. પેલો દાદર ઉતરતા ઉતરતા ચડતા કે ઉતરતા પડી ગયો અને ફ્રેક્ચર થયું જાતે. હવે બેવના ખાટલા તો જોડે જ છે, બેવના કર્યા. હવે પેલો જે જાતે પડી ગયો એને એને ભોગવટો તો આવ્યો જ ને આ ફ્રેક્ચર થયો, એને શું થાય, અંદર શું થાય, ત્યાં રગવાટ કરી, ઉતાવળ કરી, અને આ ઉતાવળ કરવા જેવી નથી, મારી ભૂલ છે. પેલા ધક્કો વાગ્યો જેનો અને એને રઘવાટ કર્યો અને એના ધક્કાથી મને ફ્રેક્ચર થયું, તો એના પરિણામ અશાંત પરિણામ હોય. સાચી વાત છે. 3 મહિના સુધી ખાટલામાં રહે તો 3 મહિના સુધી એને અશાંત પરિણામ, ભોગવટો તો આવે બહારનો, બહારનો જ ભોગવટો છે, પણ અશાંત પરિણામ સાથે ભોગવે છે. 3 મહિનાનું ફ્રેક્ચર છે એનું, પણ એને અશાંત પરિણામ નથી, શાંત પરિણામ થાય. અશાંત કેમ નથી થતા, પેલા ભૂલ નથી જોતો, પોતાની જુએ છે, પોતાની છે. એટલે બીજાની ભૂલ જોવાથી અશાંત પરિણામ અને પોતાની ભૂલ જોવાથી શાંત પરિણામ. કારણ કે પોતાની ભૂલ જોઈ ને રઘવાટ ના થાય, નહીં તો પેલો તો શું, આ 3 મહિના પતે ને પછી મારે આ બધો ખર્ચો એની પાસે લેવો પડશે, અને આ જો હું તને ધક્કો મારું તો પછી તારે આ ખર્ચો ના થાય. મેડિક્લેમ માટે જવું પડે, વીમો હોય ને, અને તા પતાવવું હોય તો કહીએ કે ભાઈ તું 5000 આપી દે, તારે ધક્કા મચી ગયા, મારે ધક્કા, બંને ધક્કા મચી ગયા. બીજાની ભૂલ દેખાશે નહી, મારી ભૂલ ને લીધે મને ભોગવટો આવ્યો, બરાબર છે, શારીરિક વેદના આવી, શરીરનું જે પેરાલિસિસ થઈ ગયો કે આ થયું તે થયું, શારીરિક મેં કોઈને ગોદા મારેલા, આતરડી બાળેલી, મારી આતરડી બળે છે, ગોદા વાગે છે, એમનામાં બધા પેરાલિસિસ છે, અપંગ નથી થતા, બરાબર, જસ્ટ નુકસાન કરેલું હોય, તારે જન્મતા જ અપંગ થાય, 5-10 વર્ષ પછી અપંગ થાય, જિંદગી પગ લંગડાતો, હાથ વાંકો, આ બધું શું છે, બધાને બાળેલી છે આંતરડી. એવું થાય, મને લગભગ 4-5 વર્ષ ઉપર ચિકન ગુનિયા થઈ ગયેલું ને, તો કેવું કે પથારીમાંથી બેઠા બી નતું થવાતું, થોડુંક ચાલવું હોય તો બી, તો એ વખતે નક્કી કર્યું તું કે જો હવે આને તું યાદ રાખજે કે આ કે આ શરીરમાં કઈ સુખ લેવા જેવું નથી બધું, પણ પછી બધું સારું થાય થોડું શરીર હાલતું ચાલતું છે, જાતે રસોઈ બનાવો છો, કામ કરો છો, બધું છો, પણ અત્યારે એ ભોગવટો અત્યારે આવી ગયો તો સારું થઈ ગયું ને, આવવાનો 5-10 વર્ષ પછી આવા આવત તો શું કરત, ઉપકાર માનવાનો, અત્યારે આવી ગયો તો ઉપકાર માનવાનો, થોડુંક વેદના થાય એ સ્વાભાવિક છે, ઉઠાય નહીં બેસાય નહીં. આ જ વસ્તુ 80 વર્ષ પછી આવી હોત તો ઇમેજ કરો, જે આ ઉદય કર્મ તો આવવાનો જ છે, વહેલો આવી ગયો ને, આપણું શરીર સારું છે તો આપણે ફાયદો થઈ ગયો ને.
પણ એ વખતે એવું થાય કે હવે જાગૃતિ રાખવાની છે કે આમાં સુખ લેવા જેવું નથી, પણ નોર્મલ થાય ને એટલે પછી લાઈફ નોર્મલ જ થઈ જાય. બોધ લેવાનો, બોધ લેવાનો, એ બોધ તો લેવાનો. નોર્મલ થાય એને જાણવાનું જ છે ને. અચ્છા, આ કેવો છે તેદાર રોફ નતો મારા તો રોફ મારો, હવે લો રોફ મારો, એ બોધ લેવાનો, બોધ લેવાનો. આજે શરીરે આપણને જે દગો ફટકો આપ્યો તો આપણને શરીર આપણું દગો આપે છે. કોઈ આપણને દગો ફટકો આપતા હોય, નુકસાન કરતા હોય કોઈ આપણને, તો ગમે ના, તો આ તો આપણા શરીરે આપણે દગો ફટકો આપ્યો, તો એ બોધ લેવાનો કે આ શરીરમાં સુખ નથી અને આ શરીર આવું જ છે. એટલે આ બોધ ની કમાણી છે. બરાબર છે, પણ એ બોધ પછી નોર્મલ થાય ત્યારે રહેતું નથી, એ પ્રશ્ન ત્યાં થાય. હા, ભાઈ ભૂલી શકતા નથી, ચિકન ગુનિયા તમે ભૂલી નહીં શકો નોર્મલ થાવ તો. એટલે એને ફરી ફરી કહેવાનું, જા ચિકન ગુનિયામાં કઈ રોફ મારતા હતા તમે, હવે રોફ મારો છો, યાદ કરાવવાનું. એ તો ભૂલી જશે, આપણું મન તો બધું નોર્મલ બધું થઈ જશે. કેવું તે દાળ કન્ડિશન કેવી હતી, બે જણા હાથ પકડીને ઉભા કરતા હતા તમને, રસોડામાં નતું જવાતું. આ બધું યાદ કરાવવાનું, બધા સુખ, બધું બધા સુખો પડ્યા હોય છે ને એ બધા વાગોળ વાગોળ કરે છે. જો મને બધા લોટરી લાગી, જો કેવા મને આમ થયું તેમ થયું, બધી ફર્નિચર વસાયું, ઘર નવું વસાઈ દીધું, આ મારી બહુ સરસ મળી, આમ મળ્યું, છોકરો એનો કેટલો સરસ, પોઝિટિવ બધા વખાણ વખાણ કરે છે. આ જે દુઃખ દુખડા આપણે પાછલા જે અનુભવ મળ્યા ને, બોધ લેવાનો, હવે પાછરા થઈ જાઓ, આ ચિકન ગુનિયાનો ઉદય કર્મ માં જે પસાર થાય એનો ઘડી ઘડી યાદ કરવાનું. વૈરાગ્ય, દુઃખ ને યાદ કરો ને તો વૈરાગ્ય એમને મજા આવે. દિવસમાં 4-5 વખત યાદ કરજો, હા, કે એવું નહીં. ઓકે, આ તો કોઈ આવ્યું નહીં એટલે મેં કહું વાત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણી વાત અધૂરી હતી ને, કે આજ્ઞા નથી પડાતી એવું બોલવાનું નહીં. શું નહીં બોલવાનું? આજ્ઞા નથી પડાતી એવું બોલવાનું નહીં. હા 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 હા, એટલે દાદા કે છે નેગેટિવ શબ્દ જ નહીં બોલવાનો. હા, નેગેટિવ ડિક્શનરી માંથી કાઢી નાખવાનો. દાદા કે છે કે જેવું બોલો એવો આત્મા થઈ જાય. હા, જેવું કલ્પો એવો આત્મા થઈ જાય. હા, એટલે આપણે પોઝિટિવ ના કલ્પીએ, નેગેટિવ કરીએ. નેગેટિવ ને પુરુષાર્થમાં તો ખાસ પોઝિટિવ ના થાય, પણ પોઝિટિવ તો બોલો. નહીં થાય, નહીં થાય, કેમ કરીશું, કેમ કરીશું, એમ કઈ પથારીમાં સુઈ રહીએ તો વિધિ થાય ના? ચલો હે દાદા ભગવાન, મને શક્તિ આપો ને કાજળ ની સાથે વાત કરવાની. કાજળ ને એની આળસ પ્રમાદ ખંખેરો દાદા ભગવાન. હા, તો માનતી નથી, બહુ પ્રમાદ કરે છે ના. હવે તો એને સીધી કરવી છે, ઠપકા સમાઈ કરો, વાતચીત કરો. આ બધું પોઝિટિવ બધા રસ્તા બહુ બતાવે છે. પોઝિટિવ બોલો એટલે આ બધા રસ્તા એપ્લાય કરવાના. કહેવાનું આશે પોઝિટિવ, નેગેટિવમાં હવે નથી થતું, નથી થતું તો એ રીતે બધા સંજોગો બાદશે, ને કેમ નથી થતું તો પેલા સંજોગો બાદશે. જો તમે પોઝિટિવ રહેશો તો બધા સંજોગો પોઝિટિવ બાદશે, એવું દાદા ભગવાન કહેતા. નેગેટિવ આવે એ સ્વાભાવિક છે. મન તો નેગેટિવ બતાવે સ્વાભાવિક છે, પ્રકૃતિનો ગુણ છે. હવે આ દાદા એ આજ્ઞા ધર્મ તરીકે વાતચીત ને એને પુરુષાર્થ કરીને આપણે પોઝિટિવ બોલવાનું કે નહીં બોલવાનું? બોલનારો ભાગ આપણે પુરુષાર્થ નો, જે વાતચીત કરવાની છે કાજલ બેન જોડે, એ આપણે શુદ્ધાત્મા થઈને પ્રજ્ઞાના પક્ષ વાળા
થઈને વાત કરવાની છે. પેલું અજ્ઞાન પક્ષ વાળા તો કહેશે નહીં થાય નહીં થાય નહીં થાય નહીં થાય, થશે 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 થશે. આપણે દાદા કે હાથી મોક્ષ ને નાથી બંધન, એટલે આ પોઝિટિવમાં તો બહુ ગુણકારી છે, જબરજસ્ત છે. તો આપણે નક્કી કરવાનું કે નેગેટિવ નથી કરવું, ને થઈ જાય તો ઉપાય તો છે જ ને બધું. આપણે પડી નથી જવું, એક્સિડન્ટ નથી કરવો, વ્યવહારમાં નથી. આપણે દાદરો બી ધીરે ધીરે ઉતરીએ છીએ, નથી પડવું, નથી લખતું કાદવ કિચડમાં ચોમાસું આવશે બધું પાણી ભરાય છે. તો નથી પડવું એવું તો નક્કી કરવાનું કે નેગેટિવ મારે નથી થિંકિંગ કરવું. નક્કી કરવું તમારા હાથમાં છે, થઈ જાય એ તમારા હાથમાં નથી. આ સિદ્ધાંત છે દાદા કે શું બને છે તમારા હાથમાં નથી. પણ પોઝિટિવ મારે કે છે ને અથડામણ ટાળવી છે, થઈ જાય છે થઈ જાય છે થઈ જાય છે, પણ તું નક્કી તો કર હે દાદા ભગવાન મને શક્તિ આપો, મારે અથડવું નથી, પોઝિટિવ રહેવું છે, અથડામણ ટાળવી છે. એક એક શબ્દ પર દાદા ભગવાન નું વચન મળશે. દાદા કે બી પોઝિટિવ, કેવું વચન મળશે પોઝિટિવ દ્રષ્ટિનું તો આખું પુસ્તક છે, બધું તમે એક વાર વાંચજો. કઈ પણ મનના સ્પંદનો ઉભા થાય નેગેટિવ ઉડાઈ નાખજો, ખેડી નાખજો. આ મારું શું થશે એવું બોલો ને, એ નેગેટિવ બોલો. મારું શું, મને મારે શું લાગે વળગે, બધું નેગેટિવમાં આવે. બહુ વિચારવા જેવું છે આમાં, તો વ્યવહારની વાત છે. પણ આત્મા સાથે લિંક છે. આ આત્મા કેવો છે, જેવો કલ્પે એવો થઈ જશે. એટલે તો આ એટલે ખાસ ભાર મૂક્યો છે કે નેગેટિવ આવી જાય એનો પક્ષ ના લેતા. ચાલુ છે એમ જોઈએ ને, કે જ્યાંથી સમજ થઈ છે આ જ્ઞાન લીધું પછી ખબર પડે કે આ દોષો નું પૂતળું, પછી આમ જેટલું જેટલી ખબર પડે છે ત્યાંથી એવું થાય છે કે આ દોષો વાળું ટોટલી. તો એ પ્રતિક્રમણ ની સ્ટાર્ટિંગ ખાસ ચિકની ફાઇલ છે એના માટે એવું છે, તો એનું પ્રતિક્રમણ કઈ રીતે ક્યાંથી સ્ટાર્ટિંગ કરવું, એમ કયા દોષ ને લઈને એમ આ પકડી લો ને આથી, એમ કે બધું આખું સામાન્ય. તમને વાત કરું છું દાદા, એક ફરિયાદ શબ્દ સાંભળ્યો, ફરિયાદ સાંભળ્યો છે, ફરિયાદ. હા, કમ્પ્લેન, ઇંગ્લિશ માં કમ્પ્લેન છે. હા, મહાત્માએ પૂછ્યું દાદા ને, દાદા દોષો તો આટલા બધા નાનપણથી અત્યાર સુધી ને અત્યારે થયા કરે છે ને આમ છે તેમ છે, તો કઈથી પ્રતિક્રમણ કરું, ક્યાંથી કરું પાછલા બધા. તો દાદા કે છે તને યાદ આવે ને કોઈ વ્યક્તિ વસ્તુ, કે વસ્તુ એટલે ચોરી કરી હોય, હું લઈ લીધું હોય, વ્યક્તિ એટલે આમ નાનું મોટું બને ને બધું, એટલે તને યાદ આવે ને ફરી ફરી યાદ, ઘડી ઘડી યાદ. ફરી ફરી યાદ એટલે શું, ફરિયાદ. એટલે આ અંદર જે તને ફરી ફરી એ જ વસ્તુ યાદ આવે ને, તો ફરિયાદ ઉભી છે. કોની ફરિયાદ ઉભી છે, તમે બહુ ઊંડા ના ઉતરતા, પાછું બુદ્ધિ તમને પજવશે. દાદાએ ટૂંકમાં કહ્યું કે તમને યાદ આવે ને એના પ્રતિક્રમણ કરો. પછી એક વાર નહીં, ફરી ફરી એની એ જ યાદ આવે. દાદા એને કહ્યું કે મનમાં જે વિચારો આવે, 5 મિનિટ 10 મિનિટ અડધો કલાક કલાક બે કલાક મોટી વિચારોના પ્રતિક્રમણ કરવા, આઈને જતા રે 5-10 મિનિટમાં, એના પ્રતિક્રમણ નથી કરવાના. પણ એ ગાંઠ એક એક કલાક સુધી એના એ જ વિચાર આવે, આ લઈ લો, આ શોપિંગ કરી લો, આ વસ્તુ ઘરમાં નથી, આના વગર નહીં ચાલે, આઈને જતું રહે, એના નહીં કરવાના. કલાક બબે કલાક સુધી જ્યાં સુધી વસ્તુ ના આવે ને ત્યાં સુધી એ વિચાર તમને છોડે નહીં.
પેલું નથી કે દુકાનમાં ગયા તમે સાડી કે ડ્રેસ જોયો પણ એનો ફોટો પડી ગયો ચિતનો, પછી ઘરે આયા પછી તમને એ સાડી દેખાય, ચિતનો ફોટો પાડેલો દેખાય, દેખાય એટલે રસોઈ બનાવતા દેખાય, આ કરતા દેખાય, તે કરતા દેખાય, એટલે પછી તમારે એનું આ રીતે એ કરવાનું. ખ્યાલ આવ્યો? એ ગાંઠ મોટી એના પ્રતિક્રમણ કરવાના, એમ કહ્યું દાદા ભગવાન. આ બધા રસ્તા બતાવ્યા છે, ઉપાય કરવાનો. બોલો આગળ. બસ, જય સચ્ચિદાનંદ. અચ્છા, જય સચ્ચિદાનંદ. ક્યાં જાવ છો? હા, મારે ચાર્જમાં ભરાવા જાઉં છું, કારણ કે પેલું 20% જ દેખાય છે. ઓકે. અલ્પા બેન, જય સચ્ચિદાનંદ. હા, બોલો અલ્પા બેન, બોલજો. આયો અવાજ? આત્માનો આનંદ આવજા વાળો છે તો શું કરવાનું વધારવા માટે? ઘણી વાર આપણે, તમે કીધું ને મનના વિચારો આવે, તો કોઈ વાર ખરાબ વિચાર કોઈના પ્રત્યે આવે તો 2 કલાક પછી બંધ થઈ જાય, પાછું અઠવાડિયે પણ પાછું ઉભો થાય, 15 દાડે ઉભો થાય, બધું દેખાયા કરે છે, આપણને ગમતો ના હોય અને આપણને એમાં તાણી જાય, તો એ આત્માથી આપણે દૂર જતા રહ્યા. અને ઘણી વાર આત્મા દૂર ના, આત્માના એ વિચારો ને આપણે, આત્મા વાંચે છે, જાણે છે, આત્માનો સ્વભાવ શું છે, જેને વિચાર આવે છે, વિચાર ને જાણનારો જુદો, જોનારો જુદો, વિચાર પોતે જાણી ના શકે, એ સ્થૂળ છે ને આત્મા સૂક્ષ્મ છે, જ્ઞાન દર્શન વાળો છે. પણ આપણને આનંદ નથી લેવા દેતો ને, આપણો આનંદ ખોરવાઈ જાય છે ને એનાથી. હા, પણ આનંદ ખોરવાય છે, પણ આપણે એ વિચારને જાણે ને ઉપયોગ ગોઠવીએ ને. કલ્પા બે, આ તમારા બહુ વિચાર આયા, બહુ વિચાર કરો છો, મજા આવે છે જાણવાની, છૂટાપણાનો અનુભવ કરો, એમાં વિચારમાં મને આયા થાય છે ને અલ્પા બેન ને, તા તમારો ઉપયોગ ચૂકાય છે. હા, એ ગોઠવણી કરવાની, નહીં તો દાદા તો કે છે અમારે આમ એવા વિચારો આવે ને, અમે જો જાણીએ જેટલા વધારે વિચારો આવે ને, આવા દો. કોને આવે છે? અલ્પા બેન ને આવે છે, મને આયા ને, તો પછી તમારો આનંદ જતો રહે. આ તો તમે, આપણે પિક્ચર જોવા જઈએ તો પિક્ચરમાં વચ્ચે આ બ્લેન્ક આવી જાય તો ગમે? ના ગમે. ધી એન્ડ આવી જાય તો ગમે? સિરિયલો ચાલુ હોય, પિક્ચર ના બધા મારા મારી હોય ને, કોમેડી હોય ને, જે કઈ આવતા હોય, તો કેટલો આનંદ આવે છે. આ તો વ્યવહારમાં દાખલો હાલે દાદા આપતા હતા. તો આ મનની ફિલ્મ, વિચાર એટલે મનની ફિલ્મ. તમે પડદા પર જાઓ છો, આ પેલા બચાવો બચાવો બચાવો, મારી નાખશે મારી નાખશે, ના ગમે, રડો વરો, બધું આંખમાં આંસુ બી આવે, તો ઉભા થાવજો તમે સીટ પરથી. નીકળ્યા કરતો હશે, નહી નીકળે રહ્યો જ છે. આ બધું અલ્પા બેન નું છે, નોય મારું, એવું બોલવાનું પણ કહ્યું છે દાદા એ. તમે અલ્પા બેન ની ટપાલ તમે લઈ લો તો પછી શું થાય? આજે જાણે છે કોણ, વિચાર આવે છે ગમતા ના ગમતા, એ જાણનાર અલ્પાબેન નથી, શુદ્ધાત્મા ને જ્ઞાયક સ્વભાવ ખુલ્લો થયો, જોવા જાણવાનો સ્વભાવ ખુલ્લો થયો તો જ જણાય. એટલે જાણીએ કે આપણે આજે ઘણો ટાઈમ આત્મા આનંદ જતો રહ્યો, આ બધું જોવામાં કે કોઈનું ખરાબ દેખાવ, ખોટું દેખાવું, એ ભૂલ થાય છે. આત્માનો આનંદ ક્યારે જતો નથી. આત્મા પર જે આવરણ છે, સૂર્યનારાયણ કેવા છે,
વાદળ આવે તો આ સૂર્યનારાયણ નો અત્યારે વાદળ જ છે. જો થોડો વાદળ આવે છે, થોડા ચોમાસું આવશે ને, તો સૂર્યનારાયણ નો પ્રકાશ તો એવો ને એવો જ હોય, પણ વાદળ આવી જાય તો સૂર્યનારાયણ નો સૂર્યનારાયણ પ્રકાશ ઓછો થઈ ગયો કે વાદળ ને લઈને ઢંકાઈ ગયો? તે આ સૂર્યનારાયણ ભગવાન દેવ છે એવું આ તો દાખલો આપ્યો દાદા ભગવાને. જેવો સૂર્યનારાયણ દેવ નો પ્રકાશ છે એ સહેજ પણ ઓછો વધતો થતો નથી, પણ વાદળા આવે એટલે આખો સૂર્યનારાયણ ઢંકાઈ જાય છે. એટલે આપ મન વચન કાયા રૂપી અલ્પાબેનના વાદળા આવે તો સૂર્યનારાયણ ઢંકાઈ જાય. સૂર્યનારાયણ તો અનંત જ્ઞાન, અનંત દર્શન, આત્માનો સ્વભાવ, જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ. પણ આપણે આપણી સીટ છોડી દઈએ, આપણે પોતાનું સ્વરૂપ પાછું, એ બીજું કોઈ નહીં. તમે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ તો બોલો છો સવાર વિધિ, અનંત સુખનું ધામ. પેલો જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત જ્ઞાન વાળો છું બધું બોલો છો ને. વિઘ્નો અનેક પ્રકાર, વિઘ્ન તો તમને આવે જ છે ને ઓછા વધતા, એની સામે તમે અનંત શક્તિ વાળા છો. મોહ આવે હા બધું બોલો છો ને, એ આ બધું અલ્પાબેન ને થાય છે. મોહની અનેક પ્રકારની હોવાથી બોલીએ છે ને આપણે, એટલે દરેક વસ્તુ દાદા કે છે આ નો હોય મારું, એક શબ્દ માં આપી દઉં, પાડોશી ના ભાગમાં થયું છે. પાડોશી ની સીટ આપણી સીટ નહીં છોડવાની. જય સચિદાન, જય સચિદાન. આમ ધીરે ધીરે પ્રેક્ટિસ થી આવી જશે અલ્પાબેન, તમારો પુરુષાર્થ બહુ જ છે અને બધી સિન્સિયરિટી ને બધું તમારું બહુ જ છે, આવી જશે દાદા ભગવાન. થોડું કાચું પડાય છે ને એટલે નથી ગમતું. ના, કાચું પડાય તો પાકા થવાશો, ને પાકા થઈ ગયા છો તો આગળ વધારશે? ના, નહીં પડશે. હા તો રાખવાનું, અલ્પાબેન કાચા જ છે, આપણે શુદ્ધ આત્મા પાકા છે. અલ્પાબેન તમે તો પહેલાય કાચા હતા, અત્યારે કાચા છો, હવે અમે તમારી સાથે છે, પાકા થઈ જશો. અલ્પાબેન તો કાચા જ હોય ને, તમે અલ્પાબેન ને પાકા કરવા છે? ના 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 ના, કરવાના એટલે કેવી રીતે થાય? દાદા પાસે શક્તિ માંગવાની, ને અમે તમારી સાથે છે, આપણે પાકા થઈ જવાનું. અલ્પાબેન થાય કે ના થાય, થાય તો સારું, પણ આપણે એટલે પુરુષાર્થના પ્રજ્ઞા પક્ષ વાળા આપણે શુદ્ધાત્મા પાકા થઈ જવા, એ શુદ્ધાત્મા કાચા ના પડવા જોઈએ. બસ પુરુષાર્થ નો ભાવ દાદા, આપણે અલ્પાબેન નું ઉપરાણું ના લઈએ, ભૂલો નું ઉપરાણું ના લઈએ, પાકા થઈ જઈશું. અલ્પાબેન ને આવું આવું બતાવે ને, કાચા પડે કાચા તખતામાં જોઈને અલ્પાબેન ને થાબડવાના, હું દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. એ તો વારે 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 ભૂલો બતાડે છે, ક્યાં ગયા, ખોટું, બધું જ પસ્તાવો કરાવે. વધારે પડતું થાય ને, વધારે પડતું ડિપ્રેશન, કાચા થઈ ગયા, કાચા થઈ ગયા બહુ આવે ને, તારે દાદા ભગવાન રસ્તો બતાવેલો તખતામાં જોઈને એને કહેવાનું અમે તમારી સાથે જ છે, ગભરાશો નહીં અલ્પાબેન, અમે બેઠા છે તમને પાકા કરવા. નહીં બેઠા આપણે શુદ્ધાત્મા, આપણે નથી પાકા થશે. ચલો આજ્ઞા પાડવાનું શરૂ કરો, વિધિ બોલવાનું શરૂ કરો. દાદા માથે જ છે અલ્પાબેન તમારી જોડે, આવું બધું બોલો એટલે પાકા થઈ જવાશે. બધા આપણે બધા કાચા જ છે, હવે પુરુષાર્થમાં પાકા થવા. ચાલો, જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ. સમય થયો છે મહેશાનંદજી, ત્રિમંત્ર બોલાવજો, અલ્પાબેન ફોલો કરજો. નમો વિત્રાગાય, નમો વિત્રાગાય, નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ,
નમો વજ્રાયણ નમો લોય સર્વ સાહુણમ નમો લોય સર્વ સાહુણમ એસો પંચ નમુકારો એસો પંચ નમુકારો સર્વ પાવકપણાસણો સર્વ પાવકપણાસણો મંગલાણમ ચ સૌવેસી મંગલાણમ ચ સર્વેસી પડવામ હવૈ મંગલમ પડમામ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ અનુભવ કેવા પધારજો જય સચ્ચિદાનંદ.